નમસ્તે જૈન મિત્રો, આજના વિડીયોની અંદર એક નવી રિક્રુટમેન્ટ નોટિફિકેશન આવી છે એની માહિતી આપણે આ વિડીયોની અંદર લઈશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જુઓ એટલે આ રિક્રુટમેન્ટને લગતી કોઈ પણ ક્વેરી છે, કોઈ પણ ડાઉટ છે એ તમારા મનમાં ના રહે. અને મિત્રો, સૌથી મહત્ત્વની વાત કે આ વિડીયો જોયા પછી જે પણ લોકો એલિજિબલ હોય અને અહીંયા એપ્લાય કરવા માગતા હોય તો આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે ઓફિશિયલ PDFની લિંક આપેલ છે, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરીને સારી રીતે સમજી શકો છો. એમ જ જે લોકો એપ્લાય કરવા માગતા હોય તો એપ્લાય કરવા માટેની લિંક પણ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક છે એની અંદર આપેલી છે. તો મિત્રો, સૌથી પહેલાં વિડીયોની અંદર માહિતી આપેલી છે એ સમજો. એના પછી જો તમને એવું લાગે કે તમારે અહીંયા ફોર્મ ભરવું છે તો આપણા ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એનાથી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો. મિત્રો, છેલ્લા એક મહિનાની અંદર અંગત કારણોસર આપણા યુટ્યુબ ચેનલની અંદર પણ વિડીયો ઓછા આવ્યા છે અને એમ જ વોટ્સએપ ગ્રુપની અંદર છે એ અપડેટ પણ નથી આવતી અથવા તો ઓછી આવે છે. જે પણ લોકોની રિક્વેસ્ટ છેલ્લા એક મહિનાની અંદર આવેલ છે મિત્રો, એ અંગત કારણોસર એ લોકોને હું લિંક છે એ શેર નથી કરી શક્યો. પણ હવે રેગ્યુલર વિડીયો અપલોડ થશે, એમ જ જે પણ લોકોની રિક્વેસ્ટ પેન્ડિંગ પડી છે અને નવી રિક્વેસ્ટ આવશે એ દરેક લોકોને જલ્દી જ આપણા વોટ્સએપ ગ્રુપની લિંક છે શેર કરવામાં આવશે. જે પણ લોકો આપણા વોટ્સએપ ગ્રુપને જોઈન કરવા માગતા હોય તો અત્યારે સ્ક્રીન પર જે નંબર જોશો મિત્રો, એ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન લખીને મેસેજ કરશો એટલે સમય મળતાની સાથે તમને વોટ્સએપ ગ્રુપની લિંક છે શેર કરીશ, જેના ઉપર ક્લિક કરીને તમે આપણું જે તે વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો. એવી જ રીતે મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવા માટે ટેલિગ્રામમાં નોલેજ ફેક્ટરી નામ સર્ચ કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે આવશે. સિમ્બોલ તમે આપણી ટેલિગ્રામ ચેનલનું અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મિત્રો, આપણી યુટ્યુબ સિવાય વોટ્સએપ અને ટેલિગ્રામની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની કોઈ પણ નાના મોટી ભરતી આવે, કોઈ પણ અપડેટ આવે તો એ આપીએ છીએ. સાથે જે પણ ભરતી આવી હોય એની ઓફિશિયલ નોટિફિકેશનની PDF છે અવેલેબલ કરાવીએ છીએ અને એપ્લાય કરવાની લિંક છે એ પણ ડાયરેક્ટ અવેલેબલ કરાવીએ છીએ. મિત્રો, આજથી 4-5 દિવસ પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા ગ્રેડ બી ઓફિસર માટેની શોર્ટ એડવર્ટાઇઝમેન્ટ છે જાહેર કરવામાં આવી હતી. શોર્ટ એડવર્ટાઇઝમેન્ટની અંદર મિત્રો વધારે પડતી કંઈ માહિતી નથી આપી એટલે એ વિડીયોની અંદર મેં તમને એવું કહેલું હતું કે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલ માહિતી સાથેનો વિડીયો અપલોડ કરીશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર જે પણ શોર્ટ એડવર્ટાઇઝમેન્ટની અંદર માહિતી આપી હતી અને જે માહિતી બાકી રહી જતી હતી એ બધી જ આપણે આ વિડીયોની અંદર લઈશું. મિત્રો, એપ્લાય કરવા માટેની લિંક છે RBIની ઓફિશિયલ વેબસાઇટ www.rbi.org.in. એ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. પણ એમ છતાં તમને સહેલું પડે, ઇઝી રહે એના માટે આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલ છે ત્યાંથી પણ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. મિત્રો, ફોર્મ ભરવાની વાત કરીએ તો 28 જાન્યુઆરી 2021થી લઈને 15 ફેબ્રુઆરી 2021 સુધી જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હોય, એલિજિબલ હોય, એમને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. સાથે સાથે મિત્રો, આ જે નોટિફિકેશન છે ગ્રેડ બી માટેનું એની અંદર 3 અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એ આપેલી છે. ઓફિસર છે ગ્રેડ બી માટે, એ ત્રણેય પોસ્ટની મિત્રો એક્ઝામ છે એનું જે આયોજન છે એ માહિતી પણ અત્યારે નોટિફિકેશનની અંદર આપી છે. તમે ત્રણેય પોસ્ટ માટે જે ઓનલાઈન એક્ઝામ લેવાની છે મિત્રો એની ડેટ્સ છે એ વિડીયોને પોઝ કરીને ચેક કરી શકો છો. મિત્રો, અહીંયા ગ્રેડ બી માટેની જે ત્રણેય પોસ્ટ આપી છે એમાં પહેલી પોસ્ટ માટે 270 જગ્યાઓ છે, સેકન્ડ પોસ્ટ માટે 29 અને થર્ડ પોસ્ટ માટે 23 જગ્યાઓ છે આપેલ છે. આ રીતે 322 જેટલી જગ્યાઓ છે એનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. વિડીયોને પોસ્ટ કરીને તમે તમારી કેટેગરી મુજબ જે જગ્યાઓ આપેલ છે એ ચેક કરી શકો છો. મિત્રો, આપણે પગાર ધોરણ પે સ્કેલની વાત કરીએ તો સ્ટાર્ટિંગ બેઝિક પે છે તમને 35,150 રૂપિયાથી સ્ટાર્ટ આપવામાં આવે છે. એની સાથે અધર બેનિફિટ્સ મળતા હોય, એલાઉન્સ મળતા હોય એ પણ એડ થતા હોય છે. તો સ્ટાર્ટિંગ સેલરી એપ્રોક્સિમેટલી છે પર મંથ 83,000ની આસપાસ આ પોસ્ટ માટે થાય છે. મિત્રો, વયમર્યાદાની આપણે વાત કરીએ તો મિનિમમ 21 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ 30 વર્ષ છે હોવા જોઈએ. SC ST OBCને જે ઉંમરમાં છૂટછાટ એજ રિલેક્સેશન મળે છે એ નિયમ મુજબ આપવામાં આવે છે. ત્યાં મિત્રો જન્મ તારીખ પણ આપેલ છે કે કઈ જન્મ તારીખોની વચ્ચે તમારો જન્મ છે એ થયો હોવો જોઈએ. તો તમે વિડીયોને પોસ્ટ કરીને એ માહિતી પણ સારી રીતે ચેક કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની મિત્રો વાત કરીએ તો ઓફિસર ગ્રેડ બી જનરલ માટેની જે પોસ્ટ હતી એની અંદર ગ્રેજ્યુએશન તમે કોઈ પણ વિદ્યાશાખામાં કરેલું હોય, તમે સ્નાતક હોય અને 60% માર્ક્સ તમે લાવેલું હોય તો એપ્લાય કરી શકો છો. એના સિવાય મિત્રો, આ કોષ્ટકમાં દર્શાવેલ લાયકાત તમે પૂરી કરતા હોય તો પણ તમે અહીંયા અરજી કરી શકો છો આ પોસ્ટ માટે. મિત્રો, સેકન્ડ પોસ્ટ માટે માસ્ટર ડિગ્રી માંગેલ છે. અહીંયા સ્ક્રીન પર તમે જે ક્વોલિફિકેશન જુઓ છો એની અંદર તમે માસ્ટર ડિગ્રી કરેલ હોય તો તમે અહીંયા અરજી કરી શકો છો. અને મિત્રો, થર્ડ પોસ્ટ છે એની અંદર પણ માસ્ટર ડિગ્રી માંગેલ છે. અહીંયા જે પણ ફિલ્ડની અંદર માસ્ટર ડિગ્રી માંગેલ છે અત્યારે સ્ક્રીન પર તમે કોષ્ટકમાં જોઈ રહ્યા છો. મિત્રો, તમે આ ક્વોલિફિકેશન પૂરું કરી શકતા હોય તો તમે આ ત્રણમાંથી કોઈ પણ એક પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. ગુજરાતના એક્ઝામ સેન્ટરની મિત્રો વાત કરીએ તો અમદાવાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા આમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે ઓનલાઈન એક્ઝામ આપવા જવાનું રહેશે.
એક્ઝામ ફીની મિત્રો આપણે વાત કરીએ તો એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એમને 100 રૂપિયા એક્ઝામ ફી ભરવાની છે, જ્યારે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે પણ લોકો આવે છે 850 રૂપિયા એક્ઝામ ફી એપ્લિકેશન ફી છે એ ભરવાની રહેશે. મિત્રો પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનો સિલેબસ અને જે વધારાની ઇન્ફોર્મેશન છે ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફની અંદર આપેલ છે. હવે જે પણ લોકો અહીંયા એલિજિબલ હોય ફોર્મ ભરવા માટે તો આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને બધી માહિતી છે સારી રીતે સમજી શકે છે અને ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હોય તો પણ ત્યાંથી કરી શકો છો.